આજે ભ્રષ્ટ ભાજપે પૂર્વ સૈનિકો પર લાઠીચાર્જ કરાવ્યો હતો અને તેમાં એક પૂર્વ સૈનિકનું દુઃખદ અવસાન થયું છે. આ દુઃખદ ઘટનામાં શોક વ્યક્ત કરવા અને પૂર્વ સૈનિકોને સમર્થન આપવા માટે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી શ્રી ઈસુદાન ગઢવી અને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ગોપાલ ઇટાલિયા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે મુલાકાત માટે પહોંચ્યા હતા. એટલા માટે તમારી પીડા રાક્ષસોને નહીં સમજાય આપણે ખબર છે, પણ હિંસા છે એનો ઉકેલ નથી. અને આપણે બુદ્ધિથી કામ લેજો એવી મારી રિક્વેસ્ટ છે. નહીં તો હવે તોપની જરૂર નથી, ખાલી બટન દબાવજો, કામ આપો આપ થઈ જશે. થેન્ક યુ. ભારત માતા કી જય. આમ આદમી પાર્ટી તરફથી ગોપાલભાઈ ઇટાલિયા અને ઈશુદાનભાઈ બહુ સરસ આપણે સમર્થન જાહેર કર્યું છે. અને મેં હું આમ કહેતો આવું છું સાહેબ, હું કહેતો આવું છું આ બીજેપીના 115 MLA છે, તમારા તાકાત આવું તો સમર્થન કરવા આવો. આ હું કહું છું જાહેરમાં, તમારે સામે કહું, પણ કોઈ આવું આવું એ રીતે આજે સમર્થન કરવા આવ્યા. અને આપણે રાતનું કમેન્ટમેન્ટ કર્યું હતું, તમારે સામે જ બોલીશ, જે બોલીશ રાતનું કમેન્ટમેન્ટ કર્યું હતું અત્યારે આવ્યા છે. ઓકે, એટલે હવે વધારાનું પછી ક્યાં બોલી બોલા છો? હા હા, વધારાનું હજી બાકી છે. આપણે તો આ તો ખાલી આપણા પરિવારમાંથી જતા રહ્યા હતા એટલે આપણે દુઃખ હતું, એટલે એમની માંગો લઈને આપણે આવ્યા હતા. હજી એ માંગો પૂરી નથી કે મૂકી નથી દેવાની, એમના પરિવારને આપણા તરફથી ભલે એમના કદાચ પુત્ર જે પણ પ્રેશરમાં આવ્યા હશે, જે પણ દબાણમાં સરકારના દબાણમાં આવ્યા હશે, પણ આપણે કોઈ દબાણમાં આવવાનું નથી અને આવશું નહીં. મને મારી કોઈ ચિંતા નથી, મને મારી ચિંતા હોય ને તો આ મારા પરિવારની ચિંતા છે. હું ક્ષણ ક્ષણ મહિને એક એક મિનિટ તમારા માટે જીવું છું, એની મારે ચિંતા છે. અને તમે બધા જોઈ રહ્યા છો ને આ બધા સાત સરકાર છે ને, આ કોઈ પૈસા દીધી અહીંયા આવ્યા નથી, આ કોઈ પૈસા પાટણ અહીંયા આવ્યા નથી.